राजेंद्र भाई चौटलिया, रजिस्ट्रार लोक भारती यूनिवर्सिटी फॉर रूरल इनोवेशन। सर्जनात्मक चिंतननी श्रेणी में आपणे आजे एक नवीन प्रकारनी सर्जनात्मकता विषे विचार करिए। ए रमत छे सिक्कानी। सिक्का द्वारा केवी रीते बाळको सर्जनशील बनी शके अने सर्जनात्मक विचार द्वारा ए उपस्थित थयेला प्रश्नोनु निवारण करी शके, एटला माटे एक सरस मजानी सिक्कानी रमत लईने हूँ आव्यो छुं आपनी पासे। तो ए सिक्का आ प्रमाणे छे, तमे जोई शको छो के आ सिक्का आवी रीते गोठवेला छे। एक सिल्वर छे, एक गोल्ड छे, एक सिल्वर छे, गोल्ड छे, एक सिल्वर छे। आ पांच सिक्का छे। હવે એ સિક્કાને શરત એટલી છે કે બંનેને સાથે ઉપાડવાના છે, આ રીતે સાથે ઉપાડવાના છે। આ રીતે ઉપાડી નહીં શકાય, આ રીતે નહીં ઉપાડી શકાય, આ રીતે નહીં ઉપાડી શકાય, પણ એકબીજાને સ્પર્શતા હોય, એકબીજાને ટચ કરતા હોય એવી રીતે જ સિક્કાને ઉપાડવાના છે। એ સિક્કા ત્રણ વખત ફેરવવાના છે। ત્રણ વખત ફેરવવાથી, માની લો કે આ રીતે ત્રણ વખત ફેરવવાથી એનું પરિણામ છે એ આ પ્રમાણે આવવું જોઈએ। પરિણામમાં આ ત્રણ સિક્કા આ બાજુ થઈ જવા જોઈએ અને બે સિક્કા આ બાજુ થઈ જવા, અને ત્રણ જ વખત આ રીતે કરવાનું છે। એટલે બરાબર તમે સમજી લેજો કે સિક્કા છે એ ત્રણ વખત જ ફરવા જોઈએ, અને એ સિક્કાને પાછો આવી રીતે આમ રીતે વિપરીત આકારમાં ફેરવવાના નથી। અને જે મોશન છે, જે સ્થિતિ છે, એ સ્થિતિમાં સહજ રીતે જ એને ફેરવવાના છે। એટલે એવી રીતે બરાબર સમજવાનું છે। તો આપણે શરૂ કરીએ કે આ સિક્કા છે એ કેવી રીતે વ્યવસ્થિત રીતે વિચાર કરીને, તર્ક કરીને અને સર્જનાત્મક ચિંતન કરીને કેવી રીતે આપણે આ એક કામ પૂરું કરીએ છીએ। સાહેબ, આપ પહેલા જોઈ જુઓ કે કઈ રીતે આ શક્ય છે। ચાલ, આ જે છે એને આપણે હવે એને વ્યવસ્થિત રીતે અને પરિણામ આવે એ રીતે આપણે વિચારીને કરવાનું છે। તો કઈ રીતે કરી શકાય એની પહેલાં હું તમને નિદર્શન આપું છું, અને પછી એની પાછળના ની થિયરી, એની પાછળની સમજૂતી હું તમને આપું છું। પહેલાં હું તમને આનું પરિણામ બતાવું છું। આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણ વખત કરવાથી પરિણામ આવી ગયું કે બે સિક્કા આ બાજુ આવ્યા અને ત્રણ સિક્કા આ બાજુ આવ્યા। તો હવે એનું જે કારણ છે એ કારણ આપણે સમજીએ કઈ રીતે છે। તો એના માટે એની પેડાગોજી બનાવવી પડે, એક વ્યવસ્થિત વિચારની વ્યવસ્થા દર્શાવવી પડે, તર્કપૂર્વકની સર્જનાત્મક વિચાર શ્રેણી આપવી પડે। એ છે કે નિયમ, ત્રણ નિયમથી આ થાય। નિયમ એક, કે કદી છેવટના બંને સિક્કા ઉપાડવાના નથી, આ પણ સિક્કા નથી ઉપાડવાના, આ પણ સિક્કા નથી ઉપાડવાના, એટલે આપણી પાસે બે વિકલ્પ બચે છે, એક આ વિકલ્પ અથવા એક આ વિકલ્પ। એટલે પહેલો નિયમ એ કે છેવટના બંને સિક્કા ઉપાડવાના નથી। હવે વિકલ્પ નંબર બે, આ એક વિકલ્પથી આપણે લઈએ તો બીજો નિયમ એ છે કે જે બાજુ વધારે સિક્કા હોય એ બાજુ જવાનું છે। આ બાજુ એક સિક્કો છે, આ બાજુ બે સિક્કા છે, તો વચ્ચેના ઉપાડીને જે બાજુ વધારે સિક્કા હોય એ બાજુ આપણે ગતિ કરવાની છે, એટલે આપણે આ બાજુ આવ્યા। હવે આને, આ સિક્કાને આપણે ફેરવી દઈએ છીએ, અને આ બાજુ જે વધારે સિક્કા છે એ બાજુ આપણે પાછું જવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે, એટલે બીજા નંબરમાં અહીંથી આમ ફેરવવાનું છે, અને પછી પાછા આ બે લેવાના છે, વધારે સિક્કા છે એ બાજુ આપણે ગતિ કરવાની છે, એ આપણે અહીંયા લઈ લઈએ છીએ। વાહ સાહેબ, વાહ વાહ, અને આ રીતે, વાહ, શું વાત છે, આ રીતે બાળકને પણ આપણે સમજાવી શકીએ।
અને બાળકને સમજાવી દઈએ એટલે એટલા બધા એનર્જેટિક હોય કે એ તરત જ એના મિત્રોને કહેશે, આ આડોશ પાડોશમાં કહેશે, કે જેથી કરીને ખબર પડે કે માત્ર પુસ્તકનું જ જ્ઞાન જરૂરી નથી, તર્ક અને સર્જનશીલતા પણ બાળકમાં હોય છે અને તર્ક અને સર્જનશીલતાને વિકાસ કરે, એને વધારે પ્રતિપોષિત કરે એવી આ કેટલીક રમતો છે. તો આપણે આ એક રમત છે આજે પૂરી કરીએ છીએ. આપણે આવતીકાલે બીજી રમત વિશે કંઈક વાત કરીશું, જેથી કરીને આ શ્રેણીમાં બાળકો વધારે ને વધારે વિચારશીલ બને અને ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે સરકારે જે સર્જનાત્મકતાને અગ્રતાક્રમ આપ્યો છે એને આપણે વધારે સફળ બનાવી શકીએ. ધન્યવાદ.